બનાસકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમણના કેસ સતત વધવા લાગ્યા છે છેલ્લા દિવસમાં બનાસકાંઠા જિલ્લામાં કુલ પચીસ કોરોનાના એક્ટિવ કેસ આરોગ્ય દફતરે નોંધાયા છે જિલ્લામાં ડીસા અને પાલનપુરમાં કોરોનાના કેસ સૌથી વધુ એક્ટિવ છે જેમાં ડીસામાં અગિયાર અને પાલનપુરમાં દસ તેમજ વડગામ થરાદ અમીરગઢ અને ધાનેરાના એક એક કોરોનાના કેસ સામે આવ્યા છે જિલ્લામાં કોરોના કેસ વધે નહીં તે માટે આરોગ્ય તંત્ર કામે લાગ્યું છે ડીસા અને પાલનપુરમાં વોર્ડ પ્રમાણે ધર્મંત્રી રથ હોમ આઇસોલેશનમાં રહેતા પરિવાર ઉપર નજર રાખશે તેમજ કોરોના સંક્રમણના કેસ ઉપર કાબુ મેળવવા જિલ્લાનું આરોગ્ય તંત્ર દ્વારા દરરોજના એક હજાર કોરોના ટેસ્ટ કરવા માટે પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા છે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા પંદર દિવસથી કેસોનું પ્રમાણ થોડું વધવા માંડ્યા છે જેમાં આખા રાજ્યમાં અત્યારે વધે છે એવી રીતે પણ અમે ખાસ કર આપણા પાલનપુર સિટી અને ડીસા સિટી બે જગ્યાએ કેસોનું પ્રમાણ વધારે છે અત્યારે ટોટલ આપણા બનાસકાંઠા જિલ્લામાં પચીસ એક્ટિવ કેસ છે અને પચીસ એક્ટિવ કેસ પૈકી છ કેસ છે જે ઇન્ડોર છે અને બાકી મોટા ભાગના કેસીસ છે આ બધા હોમ આઇસોલેશન છે એટલે બધા સામાન્ય પેશન્ટ છે હવે કેસીસ ના વધે એને તકેદારીના ભાગરૂપે અમે લોકોએ અત્યારે પાલનપુર સિટીના અંદર વોર્ડ વાઇઝ એક ધન્વંતરી રથ ચાલુ કર્યો છે અને એવી રીતે ડીસાના અંદર અમે છ ધન્વંતરી રથ ચાલુ કર્યા છે એટલે ટોટલ વીસ ધન્વંતરી રથ આ બંને સિટીને કવર કરવા માટે અત્યાર સુધી આપણા ચાલુ કરી દીધા છે સાથે સાથે આપણા જે બોર્ડર છે ત્રણ બોર્ડર ખાસ કરી મીરગઢ છે પછી થરાદનું એક બોર્ડર છે અને પેલો ગુંદરી આપણા દાંતીવાડાનો બોર્ડર આ ત્રણો બોર્ડર ઉપર અમારી હેલ્થ ટીમ અત્યારે એક્ટિવલી કામ કરે છે કોઈ પણ રાજસ્થાનથી અહીં આવે તો તે પહેલાં એનું ટેસ્ટ કરવામાં આવે છે અને ટેસ્ટમાં જો પોઝિટિવ આવે તો પછી જે અમારા પગલાં લેવાના હોય એ પ્રમાણે એને યોગ્ય સારવારની યોગ્ય જગ્યાએ દાખલ કરવામાં આવે છે ત્રીજી વસ્તુ જે અત્યારે અમે કરી છે કે અમારા સર્વેલન્સ મારફતે જે કોઈ પોઝિટિવ કેસ આવે તો એમને અમે ઉકાળા અને આર્સેનિક એલ્બમ જે આયુર્વેદિક વસ્તુઓ છે એ આપવાનું અત્યારથી ચાલુ કર્યો છે સેમ્પલિંગ વધારે થાય લોકોનું ટેસ્ટ વધુમાં વધુ થાય એ પ્રમાણે અમે પ્લાનિંગ કરેલી છે અત્યારે દરરોજ કમસે કમ હજાર ટેસ્ટ થાય એવું પ્લાનિંગ કરેલી છે એના અંદર એન્ટીજન ટેસ્ટ છે પછી સાથે સાથે આપણા આરટીપીસીઆર ટેસ્ટ છે એ કરવાનું કન્ટેનમેન્ટ ઝોન જ્યાં લોકો અત્યાર સુધી ઢીલાસ બરતવા માંડ્યા હતા એ ઢીલાસ ના વર્તાય એના માટે થોડું કડકાઈ પણ કરવાનું ચાલુ કર્યો છે અને સાથે સાથે અમે આઈસી પણ કરી છે લોકોને ખાસ કહેવામાં આવે છે કે જે તમે માસ્ક પહેરવાનું ઓછો કર્યો છે એટલે માસ્ક વધારે પહેરે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખે વારંવાર હાથ ધોવાનું કરે એ પ્રમાણનું કરેલું છે સાથે સાથે એઆરઆઈ અને આઈએલઆઈ જે રેસ્પિરેટરી ઇન્ફેક્શનના જે દર્દીઓ છે એ દર્દીઓને અમને માહિતી મળે અને તાત્કાલિક એને અમે યોગ્ય સારવાર આપી શકીએ અને પગલાં લઈ શકીએ એ પ્રમાણે અમે માહિતી અત્યારે નીચેથી મંગાવવાનું ચાલુ કરી દીધું છે બીજી એક વસ્તુ હોય છે કે સિટી સ્કેનમાં ઘણા બધા કેસીસ કોઈ પોઝિટિવ આવી શકે એટલે જે સિટી સ્કેનવાળા જેટલા છે એ લોકો પાસેથી પણ અત્યારે અમે માહિતી મંગાવવાનું ચાલુ કર્યું છે ઓવરઓલ અમે એક એવું આયોજન કરેલું છે કે અત્યારે જે કેસીસ બનાસકાંઠામાં વધ્યા છે એના કરતાં કેસીસ ના વધે અને વહેલી તકે અમે આ કેસ અમે કંટ્રોલ કરી શકીએ એ પ્રમાણેની આખી પ્લાનિંગ આરોગ્ય ખાતા દ્વારા માન્ય ડીડીઓ સાહેબ અને કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ અમે કરેલી છે